વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપતભાઈ ભાયાણીએ ફોર્મ રજૂ કર્યું હતું. વિસાવદર ભેસાણ 87 વિધાનસભા ચૂંટણીમાં ભેસાણના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણી દ્વારા પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આમ આદમી પાર્ટીના પંજાબથી આવેલા ધારાસભ્ય કરમવીરસિંહ સુમરની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભૂપત ભાયાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. હું ભૂપેન્દ્ર ભાયાણી, વિસાવદર વિધાનસભા આમ આદમી પાર્ટી ઉમેદવાર. આજરોજ અમોએ અમારા કાર્યકર્તાઓ, સિનિયર આગેવાનો અને જનતાના સમર્થનથી ઉમેદવારી પત્ર પ્રાંત ઓફિસ વિસાવદર ખાતે રજૂ કરેલ છે. આજરોજ ઉમેદવારી પત્ર રજૂ થયા બાદ અમારા પંજાબના ધારાસભ્ય કર્મવીરસિંહ ધુમલ અને એમની સાથે એમની ટીમ પણ આવેલી છે. આજથી અમે પ્રચારના શ્રી ગણેશ કરીએ છીએ. દરેક ગામમાં અમારો રૂટ મુજબનો પ્રવાસ રહેશે. મુખ્ય આગેવાનોને મળશું અને સાધુ સંતોને મળી એમના આશીર્વાદ લઈ અને જનતાના આશીર્વાદ લઈ અમારી ટીમ અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ સાથે કામે લાગવાની છે. ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદર વિધાનસભા અમે જીતીશું અને સત્તાના નશામાં ચૂર ભારતીય જનતા પાર્ટીને અમે એમની ઓરિજિનલ જે ઓકાત છે એ બતાવીશું. વંદે માતરમ. અમારા ધારાસભ્ય કર્મવીરસિંહ ધુમલ જે આવેલા છે અને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અહીં રોકાવાના છે.